વડોદરાના હરણી તળાવમાં પ્રવાસી ગયેલી વિદ્યાર્થીઓની બોટ પલટતા 14 લોકોના મોત, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત. વડોદરામાં માસૂમોના મોત પાછળ દુર્ઘટના નહીં, બેદરકારી જવાબદાર, ભ્રષ્ટ તંત્ર, કોન્ટ્રાક્ટરની બેદરકારીએ લીધો માસૂમનો ભોગ. હરણી તળાવમાં બોટિંગ વખતે સુરક્ષાનો અભાવ, એક પણ બોટનું ઇન્સ્પેક્શન કરાયું ન હતું. પરેશ શાહે અન્ય વ્યક્તિને આપ્યો હતો કોન્ટ્રાક્ટ. વડોદરામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સ્કૂલ પર બેરિકેટિંગ લગાવી ચુસ્ત બંદોબસ્ત. વડોદરાની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ, તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આપ્યા આદેશ, કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ફરિયાદ દાખલ. રીલ્સની ગેલચામાં બેદરકાર બન્યા યુવાનો, મોરબીમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ, જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કર્યા. કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું, કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્ય આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, મોટાભાગના શહેરમાં તાપમાન 1 ડિગ્રી ઉંચકાયું. અયોધ્યામાં રામ મંદિરમાં વિરાજમાન થયા ભગવાન શ્રી રામ, રામલલાની વિરાજિત થયેલી મૂર્તિની પહેલી તસવીર સામે આવી.